हेलो बाल मित्रों, गुड मॉर्निंग। कलरो प्राथमिक शालामां आपનું સ્વાગત છે। બાળ મિત્રો, આપણે આગળના વિડિયોમાં એકમ ચાર ભણવાની શરૂઆત કરી હતી। બોર્ડ ઉપર સરસ મજાનું બાળગીત લખ્યું હતું ને। આ એકમનું નામ શું છે? આવરે વરસાદ। તો એનું બાળગીત બોર્ડ ઉપર સરસ મજાનું આપણે સમજ્યા અને એના કેટલાક નવા શબ્દો બોર્ડ ઉપર લખ્યા હતા તે તમને મેં હોમવર્કમાં આપ્યું હતું, તે તમે કર્યું હશે, બરાબર બાળ મિત્રો? તો હવે આપણે બીજી એક બાળગીતની પ્રવૃત્તિ જોવાની છે, તો એ આપણે આજે અભ્યાસ કરીશું। જુઓ, બીજા પેજ ઉપર સરસ મજાનું ચિત્ર જોઈ શકીએ છીએ। વાદળો ઘેરાયેલા છે, ઘણા બધા છે ને, તો વાદળને લગતી જ પંક્તિઓ છે। તો ચાલો આપણે સાંભળીશું। વાદળ વાદળ વર્ષો પાણી, વાદળ વાદળ વર્ષો પાણી, મુજને મજા પડે રમવાની, મુજને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારે મન, ઠંડક ઠંડક થાય મારે મન, તાડક તાડક થાય મારે મન, તાડક તાડક થાય મારે મન, વાદળ વાદળ વર્ષો પાણી, વાદળ વાદળ વર્ષો પાણી, જાય નાસી ગરમીની રાણી, જાય નાસી ગરમીની રાણી। સરસ મજાની પંક્તિઓ છે। જો શું કહે છે કે વાદળ, આપણે ચિત્રમાં જોઈએ છે, વાદળમાંથી શું વરસે છે? પાણી વરસે છે। મુજને મજા રમવાની, જ્યારે પણ આકાશમાંથી વાદળોમાંથી જ્યારે પાણી પડે છે ત્યારે આપણે મુજને, એટલે કે એક બાળક વાત કરે છે, પણ એ જે બાળકને મજા પડે છે રમવાની, એવી આપણે બધાને જ વરસાદ પડે ત્યારે પાણીમાં રમવાની મજા પડે છે ને। મસ્ત એવું પાણી ભરાયું હોય તો આપણે બધા શું રમીએ છીએ? કાગળની હોળી બનાવીએ છીએ અને પાણીમાં તરતી મૂકીએ છીએ, એ રમવાની પણ મજા આવે છે ને। એમ અહીં બાળકને વરસાદ, વાદળમાંથી વરસાદ જ્યારે પડે છે, વરસે છે, ત્યારે બાળકને રમવાની ખૂબ મજા પડે છે। ઠંડક ઠંડક થાય મારે મન, પછી બાળક શું કહે છે કે મારું મન જે છે એને ઠંડક લાગે છે। આપણે વાતાવરણ ઠંડુ થઈ જાય છે વરસાદ પડે છે, તો આપણાના મનને પણ શાંતિ લાગે છે, એટલે શું કહે છે કે ઠંડક ઠંડક થાય મારું મન, ટાઢક ટાઢક થાય મારે મન, અને મારું મન પણ તાડક એટલે ઠંડુ થઈ જાય છે। ઠંડક ઠંડક અને તાડક તાડક બંનેનો અર્થ એક જ થાય છે, બરાબર? ઠંડી લાગવી એમ અર્થ થાય છે। વાદળ વાદળ વર્ષો પાણી, એટલે વાદળમાંથી જ્યારે પણ વરસાદ રૂપે પાણી વરસે છે ત્યારે અમને રમવાની પણ ખૂબ મજા પડે છે અને અમારું મન પણ ઠંડુ થઈ જાય છે। અને પછી શું કહે છે? જાય નાસી ગરમીની રાણી, જ્યારે પણ વરસાદ પડે છે તો વરસાદ આવવા પહેલા કઈ ઋતુ હોય છે? ઉનાળાની, તો આપણને ખૂબ જ ગરમી લાગતી હોય છે। તો અહીં બાળક એવું છે કે જ્યારે પણ વાદળમાંથી વરસાદ પડે છે ત્યારે ગરમીની રાણી, એટલે ગરમીની રાણી કોણ? ઉનાળાની ઋતુ શું થાય છે? નાસી જાય છે, આપણને ગરમી લાગતી બંધ થઈ જાય છે અને આપણાને ઠંડકનો અનુભવ થાય છે। એટલે બાળક એવું કહે છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે કે ગરમીની રાણી, એટલે કે ગરમી જે આપણને લાગે છે ઉનાળાની ઋતુ, તે નાસી જાય છે અને ચોમાસાની ઋતુમાં ઠંડક થઈ જાય છે। સમજણ પડી? તો બાળ મિત્રો, સરસ મજાનું આ પંક્તિઓ હતી, એ આપણે સમજ્યા। હવે નીચે શું છે? નવા શબ્દો। તો બાળ મિત્રો,
આ શબ્દો તો આપણે ગઈકાલ આગળના વિડીયોમાં બોર્ડ ઉપર લખ્યા હતા તે તમે લખ્યા હશે બરાબર હવે નીચે કઈ પ્રવૃત્તિ આપી છે સાંભળો અને બોલો તો બાર મિત્રો આ બધા જ શબ્દો તમારે બોલવાના છે સરસ શુદ્ધ ઉચ્ચાર સાથે આ રીતે જુઓ મેડમ બોલે તે તમારે સાંભળવાનું છે એ પ્રમાણે બીજા બધા શબ્દો બોલવાના છે વર નર સમજ પડી આ રીતે તમારે બોલવાના રહેશે હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ જુઓ બાર મિત્રો શું છે પ્રવૃત્તિ નંબર બે ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ બરાબર તો અહીં ચિત્ર આપણે સરસ મજાના જોઈ શકીએ છીએ એક છોકરી છે તો એનું નાક શાના વડે સાફ કરે છે રૂમાલ વડે આપણું નાક સાફ કરવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે રૂમાલનો પછી આપણે બાજુમાં ચિત્ર જોઈ શકીએ છીએ એક બાળક સરસ મજાના વોશ બેસિનમાં હાથ ધોઈ રહ્યો છે ને તો આપણા હાથ ગંદા હોય તો આપણે આખા દિવસમાં હાથ પગ મોરું ધોઈને આપણું શરીર સ્વચ્છ રાખવું જોઈએ ચોખ્ખું રાખવું જોઈએ એવું અહીં સમજાવે છે એટલે આપણા શરીરના બધા જ અંગોની ચોખ્ખાઈ શાના વડે કરવી જોઈએ તે ચિત્રના માધ્યમ દ્વારા બતાવાયું છે જુઓ અહીં હાથ ધોયા પગ ધોયા પછી બાજુમાં ચિત્ર આપ્યું છે પગને કોરા રૂમાલ વડે નૂછે છે આપણે હાથ પગ તો ધોઈ લઈએ પછી એને શું કરવાના કોરા રૂમાલ વડે નૂછવાના પછી આપણે બાજુમાં ચિત્ર જોઈએ છે શું છે કાન દેખાઈ રહ્યો છે આપણા બધાના કાન હોય છે ને તો કાનની પણ સફાઈ કરવી પડે તો કાનની સફાઈ શાના વડે કરવાની એના માટેની રૂવાળી જે સળી આવે છે એનાથી કાન સાફ કરવા અને પાણીથી પણ આપણે સરસ એવા મજાના કાન સાફ કરવાના અને કોરા રૂમાલથી કાનને પણ નૂછવાના બરાબર હવે આગળ જુઓ આંખ દેખાઈ રહી છે જુઓ હાથ વડે રૂમાલથી આંખો સાફ કરી રહ્યા છે તો આંખો સાફ કરવાની હોય પણ આંખો આપણે સૌપ્રથમ ઠંડા પાણીથી ધોવાની અને પછી કોરા રૂમાલથી આંખોને સરસ પોચા હાથે નૂછવાની સમજાયું જેથી કરીને આપણને આંખમાં કશું વાગે નહીં હવે આગળ જુઓ શું કરે છે એક બાળક દાંતની સફાઈ કરતો દેખાય છે આપણે દરરોજ સવારે ઉઠીએ એટલે સૌપ્રથમ શું કરવાનું હોય છે આપણા દાંતને ઘસવાના આપણે જે કોઈ ખોરાક ખાધો હોય તે બધા કીટાણુ દાંતમાં ભરાઈ ગયા હોય તો બ્રશ વડે આપણે સાફ કરવાના અને એમ જોવા જાય તો દરેક બાળકોએ રાત્રે પણ જમ્યા પછી બ્રશ કરીને ઊંઘી જવાનું જેથી કરીને આપણા દાંત ચોખ્ખા થઈ જાય અને આપણા દાંતમાં સારો થાય નહીં તો દાંતને સાફ કરવા શું જોઈએ બ્રશ જોઈએ અને જીભને સાફ કરવા ઉલિયું જોઈએ બરાબર તો સમજ્યા સરસ મજાના શરીરના અંગોની સફાઈ કઈ રીતે થાય એના ચિત્રના માધ્યમ દ્વારા સમજાવાયું છે હવે નીચે શું આપ્યું છે અભિનય કરો શરીરના અંગોની સફાઈનો અભિનય કરવાનો છે તો તમારે આવો અભિનય ઘરે તમારા મમ્મી પપ્પા સામે કરવાનો સમજાયું હવે આગળ જુઓ શું આપ્યું છે પ્રવૃત્તિ આપી છે બાળ મિત્રો અહીં ઓળખો અને રંગ પૂરો અહીં તમારે મૂળાક્ષરો આપ્યા છે બોક્સમાં એ મૂળાક્ષરોને તમારે ઓળખવાના છે તમે અત્યાર સુધી ઘણો અભ્યાસ કર્યો કક્કા તો બધાને આવડે જ છે તો મૂળાક્ષર ઓળખીને એનામાં રંગ પૂરવાનો છે તો અહીં શું છે વ છે તો અહીં પાંદડાઓ આપ્યા છે પાંદડામાં વ જ્યાં આપ્યો છે તેના
ओरखी काढ़ो अने पछी एमां रंग पूरो, तमारी मन पसंद नो कोई पण रंग आ रीते पूरवानो रहेशे। जेटला वो छे त्यां एम गोल करी ने रंग पूरवानो, बराबर। हवे बाजूमां शुं छे, र रमकड़ानो, तो र रमकड़ानो अहीं शोधवानो अने पछी त्यां रंग पूरवानो। एज रीते अहीं स सफरजन छे, तो ए स सफरजन नो शोधीने एमां पण तमारे रंग पूरवानो। ड डड़ानो शोधी करवानो अने एमां पण रंग पूरवानो। समझण पड़ी? हवे आगळ शुं छे, मोटेथी वाँचो। आ शब्दो तमारे वाँचवाना रहेशे। हवे आगळनी प्रवृत्ति आपणे जोईए। तपका जोड़ो अने लखो। बाळ मित्रो, अहीं तमने नाना नाना तपका आप्या छे सीधी लीटीमां क्रॉस, तो ए तपकाओने आ रीते तमारे जोड़ी देवाना छे, बराबर। अने एना जेवा ज पछी नीचेनी लीटीमां तमारे आ रीते क्रॉस लीटी करवानी छे। पछी एनी नीचे शुं छे? टपका वडे कानो छे। તમે મૂળાક્ષરમાં દાદાની લાકડી પાડો છો એ આ કાનો છે, તો આ કાનાની નિશાની પણ તમારે અહીં કરવાની છે, બરાબર। પછી અહીં આ આને પણ તપકા જોડવાના રહેશે। સમજણ પડી? એ જ રીતે અહીં તમારે પાડવાના। હવે આગળ જુઓ, આંગળી ફેરવો આ મૂળાક્ષર પર। તમારે આ રીતે આંગળી ફેરવીને મૂળાક્ષર કઈ રીતે લખાય તે તમારે જોવાનું છે। જુઓ બાળ મિત્રો, આપણે જે મૂળાક્ષર આગળ આંગળી ફેરવીને ઓળખ્યા એ જ મૂળાક્ષરો અહીં તમારે તમારી ચોપડીમાં લખવાના છે। પહેલા તપકાવાળા આપ્યા છે, તો એ તપકાવાળા મૂળાક્ષર એમ જોડી ને જોડી દેવાના છે। આ રીતે તમારે આ જોડવાના છે અને બધા જ મૂળાક્ષરો નીચે લખવાના છે। આ પ્રવૃત્તિ તમારી ચોપડીમાં એચ ડબલ્યુ કરવાની। સમજાયું? નીચેના બધા જ મૂળાક્ષરો સામેના બોક્સમાં લખવાના છે, ખબર પડી? હવે આગળની પ્રવૃત્તિ જોઈશું, શું છે? વાંચો અને લખો। જુઓ બાળ મિત્રો, પહેલા વાંચવાનું છે મ ગ, પછી આપણે લખવાનું છે મ ગ, પછી શું છે? મને કાનો મા ગ, તો કે મને કાનો મા ગ ને કઈની ગ, માંગ। આ રીતે બોલવાનું છે અને તમારી ચોપડીમાં એચ ડબલ્યુ કરવાનું છે। બધા જ શબ્દો બોલીને લખો, પછી નીચે વાક્યો આપ્યા છે, તો એનું અનુલેખન મેં તમને આગળ નોટમાં લખવા તો આપ્યું જ છે, પણ તમારે ચોપડીમાં પણ આનું અનુલેખન કરવાનું રહેશે। તો કઈ રીતે? બોલો અને લખો, ન મ ન ગરમ જમ, તો અહીં તમારે લખવાનું ન મ ન ગરમ જમ, બરાબર। આ રીતે બંધેવ લીટીને અડીને સરસ મૂળાક્ષરે ચોપડીમાં લખવાનું રહેશે। હવે આગળ આપણે જોઈએ, જુઓ બાળ મિત્ર, અહીં શબ્દ બનાવો આ રીતની પ્રવૃત્તિ આપણે વિડીયોના માધ્યમ દ્વારા શીખી ગયા છે અને તમને એચ ડબલ્યુ પણ આપ્યું છે, તો એ જ પ્રવૃત્તિ ચોપડીમાં તમારે અહીંથી મૂળાક્ષર પસંદ કરી અહીં જોડવાનો છે। વે ડ, તો કે વે ડ, પછી વે ર,
આ વિડિયોમાં મેં સમજાવ્યું છે, તમારે અહીં એ જોઈને જ લખવાનું છે. વે ર પછી વન એક માત્ર, વે ગ, વે ગ, વન એક માત્ર, વે ગ. આ રીતે તમારે શબ્દો લખવાના છે. સમજણ પડી? સે વ અહીં આપ્યો જ છે, એને જોઈને બીજો મૂળાક્ષર ડે વ, તો અહીં લખવાનું દે વ. વા વ, તો અહીં લખવાનું વા વ. સમજણ પડી? હવે આગળ જુઓ, સરસ મજાનું જોડકા જોડવાના છે. આ જોડકા જોડવાનું તો તમને ખૂબ ગમે. અહીં બધા ચિત્રો આપ્યા છે, કયા ચિત્રને સાથે કયું આવી શકે? કચરો છે તો કચરા સાથે શું આવે? કચરા પેટી, તો એને આ રીતે એરો આપીને જોડેલું છે. એ જ રીતે માટલું, તો માટલા સાથે શું આવશે? પાણી માટલામાંથી લઈએ છીએ તો કોના વડે? ડોયા વડે. તો આ રીતે તમારે જોડવાનું છે. પછી ઘર આપ્યું છે, તો ઘરમાં આપણે સફાઈ શાના વડે કરીશું? તો કે પીછી વડે. તો પીછી જાતે જોડી દો. પછી મેદાનમાં કચરો પડ્યો છે, તો શાના વડે સાફ કરીશું? સાવણા વડે. તો આપણે એની સાથે જોડીશું. બરાબર, આ રીતે તમારે ચોપડીમાં જોડવાનું રહેશે. સમજાયું? હવે સમજણ પડી ને બાર મિત્રો? આ પ્રમાણે તમારે ચોપડીમાં તમારું હોમવર્ક કરવાનું રહેશે. હવે પછી નવા વિડીયોમાં ફરીથી મળીશું. બાય બાય.